અમરોલી વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોરોને લોકોએ પકડી ઢોર માર માર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું। પીએમ રિપોર્ટમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ચોર સમજી મારનાર લોકોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને આધારે અમરોલી પોલીસે નામજોગના 7 આરોપી સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે। અમરોલી પોલીસ સીસીટીવીના આધારે આશીર્વાદ હાઇટ્સમાં રહેતા તરુણ જયસુખભાઈ ભડિયાદારા, સાગર મહેશભાઈ ભટ્ટ, ભાવેશ ધનજીભાઈ બરોડ, વિનુભાઈ બચુભાઈ વાઘેલા, સુરસિંહભાઈ ઉર્ફે બાપુ, રૂપસિંહ દાપસી, પ્રભુદાસ ધીરજલાલ વિઠલાણી, જય હિંમતભાઈ વિસાવળીયા સામે ગુનો નોંધ્યો હતો। તમામની ધરપકડ કરી કાયદેસરે કાર્યવાહી હાથ ધરી છે। અમરોલી પોલીસ વિસ્તારમાં સ્વીટ હોમ હાઉસ વિસ્તારમાં એક આશીર્વાદ હાઇટ્સમાં ગ્રાઉન્ડ બેઝ પર એક માણસ સાથે ઝપાઝપી થયેલી। માણસ ત્યારબાદ બહાર નીકળેલ અને કોઈ ભંગારની દુકાન જઈને બેસતા અચાનક તેનું મૃત્યુ થયેલ, જે બાબતની અમરોલી પોલીસને જાણ થતાં અમરોલી પોલીસે એડી અકસ્માત મોત ગુનો દાખલ કરેલ અને તેનું પીએમ કરાવેલ। પીએમમાં લિટરલી ક્લિયર આવેલ કે તેને મલ્ટિપલ ઇન્જરી અને સિવિયર ઇન્જરીના કારણે તેનું મરણ થયેલ છે અને મર્ડર હોવાનું ચોક્કસ રીતે ફલિત થયેલ, જેના આધારે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તમામ આરોપીઓને આઇડેન્ટિફાય કરવામાં આવેલ છે અને ગઈકાલે 7 આરોપીને પકડવામાં આવે છે। જી, ઘટના ઉકેલવામાં બેઝિકલી સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરવામાં આવેલ, જ્યાંથી આવેલ માણસ એની પાછળ તમામ કેમેરા ચેક કરવામાં આવેલા અને જે એપાર્ટમેન્ટમાં ઘટના બનેલી તેના ડિટેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા 7 આરોપીઓ તેને મારતા હોવાનું ફૂટેજ અમારી પાસે રિકવર થતાં એ આરોપીઓને ઓળખીને તેમને આઇડેન્ટિફાય કરી તેમની ધરપકડ કરવામાં આવેલ છે। જી, ઘટનાક્રમ એવો છે કે આરોપીઓ જે મારવાનું મોટિવ તેમને પૂછપરછ કરતા તેવું જણાવેલ કે આરોપી ચોરી કરવા આવેલ હોવાનું પ્રાથમિક રીતે તેઓની માન્યતા હતી, પરંતુ હકીકતમાં તે કંઈ ચોરી કરીને લઈ ગયેલ કે કોઈ ચોરીનો બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાયેલ નથી। તો તમામ લોકોને અપીલ કરવામાં આવે છે, જ્યારે પણ કોઈ અજાણ્યો માણસ અથવા શકમંદ માણસ તમારી પાસે આવે અથવા તમારી પાસે ઝડપાય તો તેને સત્વરે પોલીસને હેન્ડઓવર કરવો જોઈએ।